ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે ઇંગ્લિશના ટોપિકમાં જવાના છે એડજેક્ટિવ. એડજેક્ટિવ એટલે શું કહેવાય? વિશેષણ. તો વિશેષણનો અર્થ શું થાય? જે શબ્દના અર્થમાં અથવા તો નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ. સિમ્પલ, નામના અર્થમાં વધારો કરે. કોઈ ભી નામના અર્થમાં અથવા તો તે વસ્તુ કે વ્યક્તિ કે સ્થાનના અર્થમાં વધારો કરે તેને કહેવાય વિશેષણ. એનો મતલબ શું? વધારો કરવા માટે જ છે. કાઢી નાખો તો બી કોઈ ફરક નહીં પડે. વાક્યમાંથી વિશેષણ નીકળી જાય ને તો બી વાક્ય બંધબેસતું હોય. એટલું યાદ રાખજો. વિશેષણ ઓળખવાનો તરીકો હું કે વાક્યમાંથી જો કોઈ વસ્તુ મેં ઢાંકી દઉં પછી એ વાક્ય આખું બંધબેસતું બને, મતલબ એને વિશેષણ કહેવાય તે શબ્દને. ઓકે, હવે તમને એમ થશે આ શું ના ચાલે છે? નાઉન, પ્રોનાઉન, વિશેષણ, આગળ મેં વર્બની થોડી વાત કરી ગયો. તો આપણે છે ને વાક્યમાં આવતા દરેક વસ્તુને આપણે છૂટું 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 કવર કરતા છે. પછી એક દિવસ આખું વાક્ય લખે ને તો તમને એ આખું વાક્યમાં કોને શું કહેવાય, વાક્યનો કરતા કોણ છે, એને નાઉન કેમ કહેવાય, એને નાઉનની જગ્યાએ કહેવાય પ્રોનાઉન કહેવાય, એમાં વિશેષણ આપેલા છે કે નથી આપેલા, ક્રિયા વિશેષણ છે કે નથી. અને પછીનો આગલો ટોપિક ક્રિયા વિશેષણ, એડવર્બ કહેવાશે, આ એડજેક્ટિવ છે. ઓકે, તો એના પછી ટેન્સ કયો છે? હા, તો ટેન્સ ની અંદર આપણે પૂરેપૂરું જોઈ લેશું. એક વખત તમને મેં ટેન્સ ચાલુ કરું ને એ ટેન્સ ની અંદર છે ને ટોટલી બધા વાક્ય જ લખું. હવે ગઈકાલ સુધીની મારી પેટર્ન કેવી હતી ખબર? મેં બધા નામ લખતો હતો, કયા ટાઈપના વિશેષણ, પ્રોપર વિશેષણ, નંબર, ગુણવાચક, ટાઈમ વાચક, એવું બધું. પણ તેમાં છે ને મને એવું લાગે તમને જલ્દી આઈડિયા નહીં આવતો. તો આજે મેં પેટર્ન શું બદલેલી છે? મેં આજે વાક્ય લખેલા છે અને વાક્ય પછી તમને ક્લિયર કર્યા કે આને કેમ પ્રોપર વિશેષણ કહેવાય, નામ વાચક જ કેમ કહેવાય. પછી આપણે આ બધું ભૂલી જવું પાછું, કયા ટાઈપનું છે આપણે એ નથી યાદ રાખવાનું, વિશેષણ એટલે હું તમને ખબર પડી જાય. ઓકે, ચાલો તો ટેન્સ ની આવશે ત્યાં સુધી છૂટું છૂટું એક એક કરીને તોડી તોડીને આપણે બધી વસ્તુ શીખી લેવાના. એક વખત ટેન્સ ચાલુ થશે એટલે આખા આખા વાક્ય નીકળશે. તો એ આખા આખા વાક્યમાં આપણે જોઈશું કે કેવી રીતના એની અંદર દરેક વસ્તુ જે આપણે ભણ્યા તેનો ઉપયોગ કેવી રીતના થાય. અને આ વિડીયોની સાથે જ મેં એન્ડમાં કદાચ ફોટા મૂકીશ ક્રિયાપદોના, જે આપણે V1 થી લઈને V5 સુધી જોઈ ગયેલા છે. તો A થી લઈને Z સુધીના જેટલા બી ક્રિયાપદ આવતા હોય તેની મારી પાસે એક લિસ્ટ છે. એનું નામ ઇંગ્લિશમાં નામ, એનો ઉચ્ચાર કેવી રીતના થાય ઇંગ્લિશમાં, ગુજરાતીમાં લખેલો છે, એનો અર્થ શું થાય તે બી લખેલો છે V5 સુધીનો. તો મારી પાસે A થી લઈને Z સુધીના જેટલા બી છે તેના કદાચ મેં વિડીયોના એન્ડમાં ફોટા મોકલીશ અથવા તો ગ્રુપમાં તમને મોકલી આપીશ. ઓકે, ચાલો તો આપણે ચાલુ કરીએ. તો વિશેષણ, તો વિશેષણમાં અમે વાક્ય લખેલું છે, આપણે વિશેષણ ઓળખવાનું છે. શું લખ્યું છે? ધ જાપાનીઝ પીપલ આર હાર્ડ વર્કિંગ. ઓકે, ચાલો તો આની અંદર આપણે છે ને ઢાંકી ઢાંકીને ચાલુ કરીએ. જાપાનીઝ પીપલ હાર્ડ વર્કિંગ, આ કાઢી નાખો તો બી વાક્ય તો બે કે જાપાનીઝ પીપલ હાર્ડ વર્કિંગ, પણ બંધ બેસતું નથી કે જાપાનીઝ પીપલ આર હાર્ડ વર્કિંગ. જે જાપાનીઝ પીપલ છે તે લોકો હાર્ડ વર્કિંગ છે, જાપાનીઝ આર હાર્ડ વર્કિંગ તો બી વાક્ય બેસે. આ પીપલ બી તો એક ટાઈપનું વિશેષણ કહેવાય. ઓકે, તો એકચ્યુઅલીમાં અહીંયા વિશેષણ બે છે, એક હાર્ડ વર્કિંગ ને બીજું પીપલ. તો જોજો ધ્યાનથી, અથવા તો આપણે એમ કહીએ કે પીપલ જ વર્ક હમણાં ક્રિયાપદ છે. ચાલો જોજો, તો જાપાનીઝ પીપલ આર વર્કિંગ આર હાર્ડ વર્કિંગ, મતલબ શું કહેવા માંગુ કે જાપાનીઝ પીપલ છે તે હાર્ડ વર્કિંગ છે, અથવા તો જાપાનીઝ આર હાર્ડ વર્કિંગ. મેં પીપલ ને ની લેવ કે લેવ તેનાથી વાક્યના અર્થમાં કોઈ ફરક નથી પડતો. બોલો તેનો આઈડિયા ખબર પડી? જાપાનીઝ પીપલ આર હાર્ડ વર્કિંગ એટલે કે જાપાનીઝ લોકો હાર્ડ વર્કિંગ છે, જાપાનીઝ આર હાર્ડ વર્કિંગ તો બી કહેવાય કે જાપાનીઝ લોકો હાર્ડ વર્કિંગ છે. તો પીપલ ને લેવો કે નહીં લેવો તેમાં કોઈ ફરક નથી પડતો. તો પીપલ શું કરે? માત્ર વાક્યની અંદર જે જાપાનીઝ લોકોની વાત કરી તેના અર્થમાં ખાલી વધારો કરે. એટલે નામના અર્થમાં અહીંયા વધારો કરતો છે એટલે એને કહેવાય પ્રોપર નાઉન. પ્રોપર નાઉન ને ગુજરાતીમાં તમે આગલા વિડીયોમાં જોઈએ તો એને નામવાચક અથવા તો સંજ્ઞાવાચક બી કહેવાય, એવું જોઈ ગયેલા છે. એટલે આ પ્રકાર યાદ નથી રાખવાનો, મતલબ એટલું યાદ રાખ કે જે અર્થમાં વધારો કરે તેને નાઉન કહેવાય. હવે બીજું વાક્ય જો, There are 15 students in a merit list. અથવા તો ઇન અ ક્લાસ, સોરી મેરિટ લિસ્ટ હવે નીચે નમાં જાય. There are 15 students in a class. તો પછી આપણે આ 15 ને ઢાંકી દઈએ. There are students in a class. અહીંયા સ્ટુડન્ટ આવું છે. There are students in a class. તો અભી વાક્ય છે કે ક્લાસમાં સ્ટુડન્ટ છે. હવે 15 આના. There are 15 students in a class. મતલબ કે ક્લાસમાં 15 વ્યક્તિ સ્ટુડન્ટો છે. તો અહીંયા મેં 15 ને કાઢી નાખું તો અભી વાક્ય બંધ બેસતું. થોડોક અર્થ બદલાતો છે. મતલબ શું કહેવા માંગતો છે કે પહેલા સ્ટુડન્ટ ની વાત કરતો, બીજી વખતમાં નંબર એકના સ્ટુડન્ટ ની વાત કરતો, એટલે જ આનું નામ નંબર વાચક એડજેક્ટિવ છે. કઈ આઈડિયા આવતો છે? તો જો એવા એવા નંબર હોય કે નંબર ખાલી એ વાક્યના અર્થમાં વધારો કરતો, કે 15 સ્ટુડન્ટ ની વાત ચાલતી છે, બાકી તો સ્ટુડન્ટ છે ક્લાસમાં. કઈ આઈડિયા આવતો છે? તો 15 સ્ટુડન્ટ ની વાત ચાલતી એટલે આ એક નંબર વાચક વિસર્જન થઈ ગયું. પણ 15 દર વખતે યુઝ થાય વાક્યમાં એનો અર્થ એવું નથી કે દર વખતે 15 જ્યાં જ્યાં બી મેં યુઝ કરો ત્યાં એ વિશેષણ જ હોય.
આઈડિયા આવતો છે, પરંતુ અહીંયા આપણે 15 ને નંબર વાચક વિશેષણમાં લીધો છે. એવું કોઈ દિવસ નહીં હતા કે પીપલ એ હંમેશા વિશેષણ છે. પીપલ થી વાક્ય બી ચાલુ થતું હોય ત્યારે એ કરતા તરીકે બી વર્તે, મતલબ કે હમણાં એનો રોલ શું છે તે આપણે જોવાનો છે. નંબર વાચક ની અંદર છે ને આ થઈ ગયો નંબર, નંબર ની અંદર એક ક્રમ વાચક બી આવે. જો મેં લખ્યું માય નેમ વોઝ થર્ડ ઇન અ મેરિટ લિસ્ટ, ચલો બિચારો અમે કયો ક્રમ દેખાય, થર્ડ વાળો ક્રમ દેખાય, ધ થર્ડ ને મેં હંતાડી દઉં તો માય નંબર વોઝ ઇન અ મેરિટ લિસ્ટ, કે મારો નંબર મેરિટ લિસ્ટ માં હતો. હવે વાંચો તો મારો નંબર ત્રીજા નંબર પર હતો મેરિટ લિસ્ટ માં, તાને ની કાઢો તો બી મેરિટ લિસ્ટ માં તો મેં રહેવાનો જ છું. મતલબ કે આ માત્ર એનો ક્રમ બતાવે કે કયો નંબર પર છે. વિશેષણ એટલે ઘડી ઘડી કહેતો છે એવી વસ્તુ કે જે માત્ર અર્થમાં વધારો કરીને આપે, સ્પેશિયલ ડિટેલ કાઢીને આપે, બાકી એનાથી વધારે એનો કોઈ યુઝ નથી. એને કાઢી નાખો તો બી વાક્ય તો તેનું તે રહેતો જ છે. ઓકે, તો આ ક્રમવાચક વિશેષણો લખેલા છે નંબર ની ઉપર છે ને ક્રમ ની ઉપર છે. ઓકે, નંબર વાળા. પછી લખેલું જોજો રાહુલ ઇઝ અ ગુડ બોય, તો બોય ને કાઢી નાખો, સોરી ગુડ ને કાઢી નાખો. રાહુલ ઇઝ અ બોય, તે છોકરો છે. રાહુલ એ સારો છોકરો છે. મતલબ ગુડ શું છે, એક જાતનું વિશેષણ, બોય ના અર્થમાં વધારો કરી દે, જે આ બોય છે તેના અર્થમાં થોડો વધારો કરીને આપે. ગુડ બોય અથવા બેડ બોય, મતલબ શું કહેવા માંગતો કે એના બોય ના ગુણધર્મમાં વધારો કરીને આપે, એટલે આ એક જાતનું વિશેષણ છે. એને કાઢી નાખો તો બી કોઈ ફરક નથી પડતો. ગુજરાતીમાં ભણેલા છો, વિશેષણ એટલે શું, નામના અર્થમાં વધારો કરી આપે તેને વિશેષણ કહેવાય. એને કાઢી નાખો તો બી કોઈ ફરક નથી પડતો. એવું જ એક મેં બીજી વાત લખ્યું, ધીસ ઇઝ અ બ્લેક પેન, બ્લેક ને કાઢી નાખો તો ધીસ ઇઝ અ પેન, આ પેન છે. બ્લેક એટલે હું કાળા કલર ની પેન છે, તો પેન ના અર્થમાં વધારો કરી નાખો, વધારે ડિટેલ આપી. આઈડિયા આવતો છે તમને, ત્યાં બ્લેક હમણાં હું થયો હોય વિશેષણ, ત્યાં એક જાતનો ગુણવાચક વિશેષણ. એબસ્ટ્રેક્ટ નાઉન યાદ આવે કે આપણે એબસ્ટ્રેક્ટ નાઉન જઈ ગયા, ત્યાં એબસ્ટ્રેક્ટ એડજેક્ટિવ છે, જે ગુણ ના અર્થમાં વધારો કરે અથવા ભાવ ના અર્થમાં વધારો કરે તેને કહેવાય. એ રીતનું નામ આપણે આ નામ યાદ રાખવાના છે. આપણે એટલું યાદ રાખવાનું છે કે કોઈ વખત આપણે આખું વાક્ય જોશું ને તો તેમાં એક બે એવા શબ્દ બી મળશે જે નથી કામના એવા આવી ગયેલા છે, અથવા તો આપણું મગજમાં ઇંગ્લિશ ખરાબ કરવાનું આવે તો તે સમજવાનું, એ હંમેશા એડજેક્ટિવ અથવા એડવર્બ હશે. આનો પછીનો ટોપિક એડવર્બ બી જોવાના છે. તો એડજેક્ટિવ એટલે હું ખાલી નામના અર્થમાં વધારો કરે, એડવર્બ ને ક્રિયા વિશેષણ કહેવાય. તો ક્રિયા વિશેષણ શું કરે, ક્રિયાના અર્થમાં વધારો કરે. જેમ કે કઈને કઈ કામ કરવાની ક્રિયા ચાલતી હાર્ડવર્કિંગ, તો હાર્ડ વર્કિંગ ની અંદર હર્ટ થઈ જાય ને ત્યારે ક્રિયા તમને ધીરે ધીરે હમણાં મારે એમાં પડવું નથી. ઓકે, ચાલો ચાલો પછી છે ને આના પછી બહુ બધા વાક્ય બને આગલા વિશેષણ પછી, એટલે મેં વાક્ય નથી લખેલા પણ એના વર્ડ લખેલા છે. ઓકે, હું લખેલું છે લિટલ, ફ્યુ, લિટલ એટલે બી થોડું થાય, ફ્યુ એટલે બી થોડું થાય, લેટર એટલે પછીથી થાય, લાસ્ટ એટલે છેલ્લું, લેટેસ્ટ એટલે છેલ્લેથી પહેલું, અત્યાર સુધીમાં લેટેસ્ટમાં લેટેસ્ટ ન્યૂઝ, લેટેસ્ટ ન્યૂઝ આવું સાંભળ્યું, ફર્સ્ટ એટલે પ્રથમ, નિયરેસ્ટ એટલે નજીકનું, નેક્સ્ટ એટલે બાજુનું. તો આ બધું બધા ટાઈમ વાચક અથવા તો સ્થળ વાચક, પ્લેસ, ટાઈમ વાચક અથવા તો પ્લેસ વાચક, અથવા તો સિમ્પલ કેમ કે કોઈ વસ્તુ લિટલ છે, ધીસ ઇઝ અ લિટલ સુગર ઇન અ કેન, મતલબ કે આ પેલો ની અંદર થોડીક કેન છે. ફ્યુ, જયારે આ નંબર ની અંદર આવે ને ત્યારે લિટલ ની જગ્યાએ ફ્યુ થઈ ગયા. ધેર આર ફ્યુ સ્ટુડન્ટ ઇન અ ક્લાસ, એટલે કે આપણે ગણી શકીએ તેવા ક્યારે ફ્યુ લખાય. લેટર એટલે તમે મૂવીમાં જોતા હોય 5 year later 10 year later, એટલે કે 10 વર્ષ પછી ની વાત. આ બધી લાસ્ટ એટલે છેલ્લો, આ તો તમને ખબર જ છે. તો જેને આવા બધા શબ્દ યુઝ થાય તે શબ્દ બી કાઢી નાખો તો બી વાક્ય તો બનવાનું છે. મેં બોલું કે ધીસ લિટલ સુગર ઇન અ કેન, કે કેનમાં થોડી સુગર છે, અથવા તો બોલું કે સુગર ઇન અ કેન, મતલબ કે કેનમાં ખાલી સુગર છે, મતલબ કે કેન ની અંદર સુગર ની વાત કરું કે થોડી સુગર ની વાત કરું, અંદર સુગર તો આવવાની જ છે. તો આ લિટલ હું કરે ખાલી એની અંદર વિશેષણ, એની અંદર કેટલું માપ છે તેની વિશેષ વાત કરીને આપે, એટલે કહેવાય એને વિશેષણ. આઈડિયા આવતો છે કે, તો આ બધા ખાલી વિશેષણ છે, ટાઈમ વાચક, પ્લેસ વાચક. એ જ રીતે ઇન્ટ્રોગેટિવ ના બી વાક્ય નથી લખતા, કેમ કે આના વાક્ય તમે બહુ ભણી ગયા છે. ઇન્ટ્રોગેટિવ વિશેષણ એટલે શું, કેવા વિશેષણ કે જેનાથી આપણે શબ્દ સવાલ પૂછી શકીએ. ઇન્ટ્રો એટલે પ્રશ્ન કહેવાય. ઓકે, તો હુ ઇઝ ધીસ બોય, આ બોય કોણ છે. આઈડિયા આવતો છે કે હુ થી મેં ચાલુ કર્યું, વિચ એટલે કે કોણ, વોટ એટલે શું, હાઉ મેની, હાઉ મચ, આ બધું તમે ભણી જ ગયેલા છો, મારે કહેવાની જરૂર નથી. તો ખાલી એટલું યાદ રાખો વિશેષણ એટલે શું, કે જે નામના અર્થમાં વધારો કરીને આપે. જો તમારું વધારે ક્લિયર નહીં થાય મને કોઈ વાંધો નથી, આની યાદ રહે ને મને કોઈ વાંધો નથી. મેં આ નાના નાના વિડીયોની મહેનત એટલા માટે કરતો હોય કે જયારે મેં આખું વાક્ય લખું તો એ આખું વાક્યમાં લખેલો એક એક શબ્દ ને હું કહેવાય ને તે તમને ખબર હોય છે. યાદ નથી રાખવાનું કેવી રીતના થયું તે બી નથી યાદ રાખવાનું, ઘડી ઘડી કહેતો છે, તમારે હું કહેવાય તે તમને ખબર પડી જવી જોઈએ, જેથી કરીને તમે અંગ્રેજી કોઈ દિવસ સાંભળો કે બોલો કે વાંચો તો તમને ખબર પડી જાય કે આ વાક્ય કયા ટેન્સમાં છે, આમાં કયા પદને શું કહેવાય. તો અત્યાર સુધી આપણે 3 વસ્તુ જોઈ ગયા, નાઉન, પ્રોનાઉન અને વિશેષણ. આગલો ટોપિક હશે ક્રિયા વિશેષણ. ચાલો મળીએ આગલા ટોપિક.